હલો ઇમ્પેક્ટનું ફોર્મ ભરવા માટે નીચે મુજબ જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેનાથી તમે સરળતાથી ઇમ્પેક્ટનું ફોર્મ ભરી શકો પહેલું તો તમારા પર માલિકીનો પુરાવો હોવો જોઈએ જેમ કે ઇન્ડેક્સ હર્ટી હોય સાત બાય બારનો ઉતારો હોય જમીન માલિકી હોય તમારી હોય અને બીજું જોવા જઈએ તો તમારા પર જો એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ હોય તો તમારા પર અપ્રુવ પ્લાન હશે અપ્રુવ પ્લાન એટલે તમે જેમ કે બે માળનું બિલ્ડિંગ બનાવ્યું હશે તો બે માળનું બિલ્ડિંગનું ઓલરેડી તમારા પર પ્લાન હશે રજૂ કરેલો અને તમે ઉપરનું બનાવ્યું જેને તમે નિયમિત કરવા માગો છો તો તે નિયમિત કરવાની જગ્યાનું તમારે લાઇસન્સ એન્જિનિયર દ્વારા એન્જિનિયર દ્વારા તમારે પ્લાન બનાવવો પડશે હવે જો એવું હશે કે ટોટલે ટોટલ આખું ને અનિયમિત હશે અને તેને નિયમિત કરાવવાનું તો પૂરેપૂરા બિલ્ડિંગનો એક બે ત્રણ ફ્લોર જેટલા બી ફ્લોર હોય જેટલું બી નિયમિત કરાવવાનું હશે તેનો પૂરેપૂરો એન્જિનિયર વાળો પ્લાન તમારે રજૂ કરવાનો રહેશે ત્યારબાદ જોવામાં આવે તો માલિક અથવા કબજેદારનું ઓળખપત્ર જેમણે પણ ફોર્મ ભર્યું હશે તેમનું ઓળખાણપત્ર હોવું જોઈએ હવે વાત આવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ જો એકસો પચીસ ચોરસ સ્ક્વેર મીટર કરતાં વધુ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંક સિવાયના રહેણાંક સિવાયના તમામ ઇન્ડસ્ટ્રીયલ હોય કોમર્શિયલ હોય તમામ તમામ બાંધકામોને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે જે લાઇસન્સ એન્જિનિયર દ્વારા આપવામાં આવે છે આગળ જોવા જઈએ તો ફાયર એનઓસી ફાયર એનઓસી કોમર્શિયલ અને લાગુ પડતું હોય તો ફાયર એનર્સિ રજૂ કરવું રજૂ કરવાનું હોય છે અપ્રુવ પ્લાનમાં બી લાગુ પડતું હોય તો તે રજૂ કરવું પડે છે બાકી અપ્રુવ પ્લાન ન હોય અને આખું બિલ્ડિંગ નિયમિત કરાવવું હોય તો તે લાઇસન્સ એન્જિનિયરવાળું આખો પ્લાન બિલ્ડિંગનો બનાવવો પડે છે સાતમું છેલ્લે ભરેલ ટેક્સ બિલની પહોંચ વધુમાં નિયમિત કરાવવાની જગ્યાના લાઇસન્સિટ દ્વારા રજૂ દર્શાવેલ પ્લાનમાં એટલું જાણવાનું કે ક્લી પ્લાન દિશા દર્શાવે તે તે બાદ પાર્કિંગની ફેસિલિટી સેનિટેશન વગેરે જેવી ફેસિલિટી દર્શાવતું નેસેસરી જે પણ જરૂર હોય તે પ્લાનમાં દર્શાવવાનું રહેશે જય હિન્દ જય ભારત